नमस्कार विद्यार्थी मित्रों, आज आप रसायण विज्ञान केमिस्ट्री नो पाठ बीजो एसिड बेइज और क्षार जे छे भणवाना छे। आ पाठनु वेइटेज छे 6 मार्क, जेमांथी विभाग बे मां 2 गुणनो 1 प्रश्न अने विभाग डी मां 4 गुणनो 1 प्रश्न जे छे पूछवामां आवशे। एसिड बेइज और क्षार कोने कहेवाय? सामान्य आपणने खबर छे के एसिड जे छे ए स्वादे खाटा होय छे, बेइज जे छे એ સ્વાદે તુરા હોય છે। આપણે પ્રાઇમરી ધોરણમાં જે છે એ એસિડ બેઝ વિશે માહિતી મેળવી લીધી છે। તો વિવિધ પ્રકારના એસિડ બેઝ કઈ રીતે પ્રક્રિયા કરે છે, એસિડ બેઝના ગુણધર્મો કેવા છે, એસિડ અને બેઝ વચ્ચે જો પ્રક્રિયા થાય તો નિપજમાં શું મળે છે, એ બધી જ બાબતોનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાના છીએ। આ ઉપરાંત આ પાઠમાં વિવિધ પ્રકારના સંયોજનોનું નિર્માણ કઈ રીતે કરવું, જેમ કે આપણને ખબર છે ખાવાનો સોડા, ધોવાનો સોડા, બ્લીચિંગ પાવડર, પ્લાસ્ટર ઓફ પેરિસ, આવા વિવિધ પ્રકારના સંયોજનોનું નિર્માણ કઈ રીતે કરવું અને આ સંયોજનો રોજિંદા જીવનમાં આપણને કઈ રીતે ઉપયોગી છે એ આપણે આ પાઠમાં ભણવાના છીએ। સૌથી પહેલાં શરૂઆત કરીએ કે એસિડ અને બેઝ જે છે એના ગુણધર્મો કેવા છે। તો સામાન્ય રીતે એસિડ જે છે એ સ્વાદે ખાટા હોય છે। એસિડ જે છે એની ચકાસણી કરવી હોય તો એના માટે લિટમસ પેપર વપરાય છે। તો એ લિટમસ પેપર જે છે એ જ્યારે એને એસિડમાં કે બેઝમાં બોળવામાં આવે છે ત્યારે પોતાનો કલર બદલી નાખે છે। એટલે કે ભીના જો આપણે ભૂરા લિટમસ પેપરને એસિડમાં બોળીએ તો એનો કલર બદલાઈ જાય છે, ભૂરો જે છે એ કન્વર્ટ થઈ જાય છે લાલ કલરમાં। તો જો લાલ કલર મળતો હોય એ દર્શાવે છે કે આપેલું દ્રાવણ જે છે કે રસાયણ જે છે એ એસિડ છે। તો પહેલો મુદ્દો છે એસિડ જે છે એ સ્વાદે ખાટા હોય છે। ભીના ભૂરા લિટમસ પેપરને કેવું બનાવી દે છે? લાલ બનાવી દે છે। સામાન્ય રીતે એસિડ અને બેઝ વચ્ચે જો રાસાયણિક પ્રક્રિયા થાય તો યાદ રાખવાનું હંમેશા ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય। એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરીએ કે બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરીએ, બંનેમાં નિપજ સરખી જ મળે, ક્ષાર અને પાણી જ મળે છે। તો બેઝ જે છે સાથે આપણે પ્રક્રિયા કરીએ એસિડની તો આપણને નિપજમાં મળે છે ક્ષાર અને પાણી। એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવાથી ક્ષાર અને પાણી મળે અને બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી પણ આપણને ક્ષાર અને પાણી નિપજમાં મળે છે। કોઈ પણ એસિડ જે છે એ ધાતુ હારે પ્રક્રિયા કરે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે હાઇડ્રોજન વાયુ। જ્યારે કોઈ પણ ધાતુ જે છે એની આપણે એસિડ અને પ્રક્રિયા કરીએ છીએ, જેમ કે ઝીંક ધાતુ જે છે એની આપણે HCl અને પ્રક્રિયા કરીએ છીએ ત્યારે હાઇડ્રોજન વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે। એના ઉદાહરણ આપ્યા છે, વિવિધ પ્રકારના આપણને એસિડ ખબર છે, પણ અહીંયા HCl જેને કહેવાય છે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 જેને કહેવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડ, જેટલા બી રસાયણો છે જેટલા બી એસિડ છે એ બધામાં સૌથી અગત્યનો જો કોઈ એસિડ હોય તો એ છે H2SO4, જેને સલ્ફ્યુરિક એસિડ કહેવાય અને રસાયણનો રાજા પણ કહેવામાં આવે છે। એક માર્કનો પ્રશ્ન કદાચ પૂછી શકે, હવે છે બધું જ કવર કરવાનું હોય તો એને અંદાજે આપણે આવો ક્વેશ્ચન પણ તૈયાર કરવાનો થશે કે એસિડનો મીન્સ કોઈ પણ રસાયણનો રાજા કોણ છે? તો કે H2SO4 જે છે એને રસાયણના રાજા તરીકે ઓળખવામાં આવે છે। એસિડ ઉપરથી બેઝના ગુણધર્મો જોઈએ, એસિડ સ્વાદે ખાટા છે તો બેઝ જે છે એ સ્વાદે કેવા છે? તુરા છે। સામાન્ય રીતે આપણે એસિડને ભીના ભૂરા લિટમસ પેપરમાં આપણે જ્યારે બોળ્યું ભીના ભૂરા લિટમસ પેપરને ત્યારે લાલ થઈ ગયું હતું, તો જ્યારે ભીના લાલ લિટમસ પેપરને જો બેઝમાં બોળવામાં આવે તો એ કેવું થઈ જાય છે? ભૂરું થઈ જાય છે। એટલે ભૂરું હોય એ લાલ થાય તો એસિડ અને લાલ હોય એ ભૂરું થાય તો થઈ જાય બેઝ। એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી બને છે, બંનેમાં સેમ એસિડની બેઝ સાથે કે બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાથી ક્ષાર અને પાણી બને છે। એના એક્ઝામ્પલ આપ્યા છે NaOH અને KOH। NaOH ને કહેવાય Na એટલે એને કહેવાય સોડિયમ, OH તો એને કહેવાય છે હાઇડ્રોક્સિલ સમૂહ છે એટલે બોલાય હાઇડ્રોક્સાઇડ, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ। KOH કે એટલે આપણને ખબર છે એને કહેવાય પોટેશિયમ, OH એટલે હાઇડ્રોક્સિલ સમૂહ આવી જાય તો શું બોલાય? હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। તો આવો ક્વેશ્ચન પહેલો પૂછાઈ શકે, તફાવતના 2 મુદ્દા આપો એસિડ અને બેઝ, તમે બંનેનો સ્વાદ કેવો છે, લિટમસ પેપર ઉપર અસર કેવી છે અને એના એક્ઝામ્પલ લખી શકો છો। બીજો ક્વેશ્ચન આવે છે સૂચક એટલે શું? એસિડ અને બેઝની પરખ માટે વિવિધ પ્રકારના સૂચકો જણાવો। સૂચક એટલે એને કહેવાય ઇન્ડિકેટર, આપણે ઇન્ડિકેટ કરવું કંઈક દર્શાવવું। તો અમુક એવા રસાયણો હોય છે કે જેની હાજરીમાં એસિડ અને બેઝ જે છે એનું રંગ પરિવર્તન થઈ જાય, રંગ જે છે એ બદલાઈ જાય છે,
तो रंग बदलाई जाए एवा रसायणने कहेवाय छे इंडिकेटर, एने सूचक तरीके ओळखवामां आवे छे। जे द्रावण एसिड अने बेसनी हाजरीमां रंग परिवर्तन करे, पोतानो जे मूलभूत कलर छे गुमावी दे अने नवो ज रंग धारण करी ले, एने कहेवामां आवे छे सूचक। कृत्रिम अने कुदरती बंने प्रकारना सूचकों जे छे अवेलेबल छे। प्रयोगशालामां मिथाइल ओरेन्ज छे, फिनोलेप्थेलिन छे, आवा कृत्रिम सूचकों जे छे ई पण आपणने अवेलेबल छे। ए ज प्रमाणे कुदरती सूचकों लिटमस पेपर छे, हळदर पत्र छे, आ उपरांत लाल कोबीजना पान छे, हाइड्रिंजिया छे, पेटूनिया छे, जेरानियमनी रंगीन पाखड़ियों, गुलाब जे छे एकदम घाटा लाल कलरना गुलाब आवे छे आ जेरानियमना, અને એ પણ જે છે રંગ પરિવર્તન કરવા માટે વાપરવામાં આવે છે। તો આવા વિવિધ પ્રકારના પદાર્થો જે છે એ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે, તો એવા પદાર્થો જે છે એને સૂચકો તરીકે ઓળખવામાં આવે છે। બે માસમાં પ્રશ્ન પૂછાય, કુદરતી અને કૃત્રિમ સૂચકોના બે બે ઉદાહરણ જણાવો। અહીંયા જે આપ્યા છે એમાંથી તમે કોઈ પણ બે બે ઉદાહરણ લખી શકો છો। આ ઉપરાંત લાઇકેન ગ્રુપ છે, આ લાઇકેન નામની જે વનસ્પતિ છે એ આખું થેલોફાઇટા વર્ગમાંથી જોવા મળે છે, તો એનો છોડ જે છે એના છોડમાંથી પણ લિટમસ દ્રાવણ બને છે, અને લિટમસ દ્રાવણ જે છે એ જાંબુડિયા રંગનું હોય છે। તો આ લિટમસ દ્રાવણ જાંબુડિયા રંગનું જે મળે છે એ પણ એક પ્રકારના સૂચક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે। તો સૂચક એટલે શું અને વિવિધ પ્રકારના સૂચકોનો ઉદાહરણ આપીને સમજાવો, આવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે। હવે પછીનો પ્રશ્ન છે, તમને ત્રણ કસનળીઓ આપવામાં આવે છે, તેમાંથી એકમાં નિસંદિત પાણી ભરેલું છે, એકમાં એસિડિક દ્રાવણ છે અને એકમાં બેઝિક દ્રાવણ છે। કઈ કસનળીમાં કયું દ્રાવણ ભરેલું છે એ આપણને ખબર નથી, એ આપણે શોધવાનું છે, અને એના માટે આપણને માત્ર ને માત્ર એક લાલ લિટમસ પેપર જ આપ્યું છે। તો લાલ લિટમસ પેપરની મદદથી આપણે ત્રણે ત્રણ કયા કયા દ્રાવણો ભરેલા છે એ આપણે શોધવાના છે। તો સૌથી પહેલાં હું ત્રણ કસનળી જે છે એનું લેબલ કરી દઉં છું, નામ આપી દઉં છું, કસનળી એક, કસનળી બે અને કસનળી ત્રણ। હવે હું આજે લાલ લિટમસ પેપર છે એના ઉપર વારાફરતી વારા ત્રણેયના અમુક અમુક ટીપા જે છે એના ઉપર મૂકું છું। આપણને ખબર છે કે લાલ લિટમસ પેપર જો ભૂરું થઈ જશે તો એ દ્રાવણ બેઝિક થઈ જશે। તો સૌથી પહેલાં આપણે એક એક્સપેરિમેન્ટ એ કરવાનું કે જ્યારે લાલ લિટમસ પેપર ઉપર ત્રણમાંથી આપણે ત્રણે કસનળી જે છે ને અમુક અમુક ટીપા મૂકતા જેનો કલર બદલાઈ જશે, જે લાલમાંથી ભૂરું રંગ પરિવર્તન થઈ જશે બરાબર, એ આપણને બેઝિક દ્રાવણ મળી જશે। તો ત્રણમાંથી ધારો કે આપણને જે પહેલી કસનળી મળી છે એ આપણને બેઝિક મળી, હજી આ બેમાં કયું છે એ આપણને ખબર નથી। હવે આ જે બેઝિક આપણને જે મળી ગયું છે એ બેઝિક દ્રાવણના ટીપા આ બંને કસનળીમાં વારાફરતી નાખો, પાછો રંગ પરિવર્તન થશે। બેઝિક મળ્યું છે એટલે એ ભૂરું હશે, તો ભૂરું છે એ પાછું કન્વર્ટ થશે લાલમાં, તો જો એ લાલમાં કન્વર્ટ થઈ જાય એનો મતલબ કે એ એસિડિક હશે। હવે આપણને બેઝ મળી ગયું, એસિડિક મળી ગયું, એ બંને મળી ગયા તો ઓટોમેટિક ત્રીજી કસનળી હોય એમાં નિસંદિત પાણી ભરેલું છે એમ કહી શકાય। તો આ પ્રકારે આપણે જે છે એ કોઈ પણ અજાણ્યું દ્રાવણ આપ્યું હોય અને એ આપણે એસિડ છે, બેઝિક છે કે નિસંદિત પાણી છે એની આપણે ચકાસણી કરી શકીએ છીએ। તો આ પ્રયોગ ઉપરથી આપણે એવું કહી શકીએ કે કસનળી એક જે છે એમાં જ્યારે લાલ લિટમસ પેપરને બોળવામાં આવ્યું ત્યારે એ ભૂરું બની ગયું, એનો મતલબ કે દ્રાવણનો સ્વભાવ કેવો છે, બેઝિક સ્વભાવ ધરાવે છે। કસનળી બીજી જે છે એમાં જ્યારે ભૂરા લિટમસ પેપરને બોળવામાં આવ્યું ત્યારે એ લાલ બની જાય છે, એનો મતલબ કે દ્રાવણ જે છે એ એસિડિક છે। અને ત્રીજી જે નિસંદિત પાણી જે ભરેલું છે એમાં એસિડ કે બેઝની કોઈ પ્રકારના લિટમસ પેપરની અસર થતી નથી, એટલે કે લાલ લિટમસ પેપર હોય તો એ લાલ જ રહે, ભૂરું હોય તો એ ભૂરું જ રહે, કોઈ પ્રકારનો રંગ બદલે નહીં, રંગ ન બદલે ત્યારે એને કહેવામાં આવે છે નિસંદિત પાણી, એટલે કે એનો સ્વભાવ થઈ જાય તટસ્થ, નથી એ એસિડના ગુણધર્મો ધરાવતું, નથી એ બેઝના ગુણધર્મો ધરાવતું। પછીનો ક્વેશ્ચન આવે છે, ધ્રાણેન્દ્રિય સૂચક કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો। ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે ધ્રાણેન્દ્રિય સૂચક, અમુક એવા પદાર્થો હોય કે જેની એસિડ અને બેઝના માધ્યમમાં એની સ્મેલ, એની જે વાસ છે એ બદલાઈ જતી હોય છે। તો એસિડ ને બેઝના માધ્યમમાં જે પદાર્થની વાસ બદલાઈ જાય ને એને ધ્રાણેન્દ્રિય સૂચક કહેવાય છે। આપણે વાસ ઓળખી કોના દ્વારા શકીએ, નાક દ્વારા, કેમ કે નાકમાં દ્રાણ કોષ આવેલા હોય છે, આ દ્રાણ કોષ જે છે એ વાસને પારખવાનું ઓળખવાનું કામ કરતા હોય છે। તો અમુક એવા પદાર્થો છે કે જેની એસિડ ને બેઝના માધ્યમમાં વાસ બદલાઈ જાય છે, તો એ વાસ બદલાઈ જતી હોય એવા પદાર્થોને ધ્રાણેન્દ્રિય સૂચક કહેવામાં આવે છે। ડુંગળી છે, લવિંગનું તેલ છે, વેનિલા અર્ક, અર્ક એટલે એસન્સ, એક એવું રસાયણ હોય એને એસન્સ અર્ક તરીકે ઓળખવામાં આવે છે।
तो डूंगी है, लविंगनू तेल है, वेनिला अर्क है, आ बदाज पदार्थों से एसिड के बेज मध्यम में वस बदलाई जाए तो तरह एने धानेन्द्रीय सूचक तरीके ओ आ प्रयोग आप करव हो तो घरे एक रूमाल देवा रूमाल पर आप लविंगनू तेल मूकी दू लविंगना तेलना अमुक टीपा नाखो ने पची जो आप रूमाल पर जो मंद एच सी एल अमुक टीपा छाटवामां आवे तो एनी वास नहीं जाए एनो मतलब कि एसिड जे छे ए धानेन्द्रीय सूचकनी वास दूर करी शकता नथी पण जो आप एने ओएच लईए એ સ્વચ્છ રૂમાલ લઈ લીધું છે એમાં આપણે લવિંગનું તેલ મૂકીએ અને એમાં આપણે એન એ ઓ એચ એને એટલે સોડિયમ અને ઓ એચ એટલે હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જો આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના અમુક ટીપાના ઉપર છંટકાવ કરવામાં આવે તો અમુક જ વારમાં લવિંગની જે વાસ છે લવિંગના તેલની જે સ્મેલ છે એ ધીરે ધીરે અદૃશ્ય થઈ જાય છે એ વહી જાય છે તો બેઝ જે છે એ ધાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે એટલે ધાણેન્દ્રિય સૂચકની વાસ દૂર